બોડી લાઈવમાં આપનું સ્વાગત છે કોસિન્દ્રા ગામની એક સ્કૂલની વિદ્યાર્થીનીઓ પિકઅપ જીપમાં બેસી અને પોતાના ઘર તરફ જવા માટે બેસી તે દરમિયાનમાં તેમની ખેડતી કરવામાં આવી ચાલુ જીપમાં કૂદકો માર્યો આ ઘટનામાં પોલીસે કુલ પાંચ આરોપીઓને કવર અપ કરી લીધા છે જેમાંથી ચાર આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે એ ચારે ચાર પોલીસ સૌ પ્રથમ બોડી લાઈવ પ્રાપ્ત થશે જોઈ શકો છો કે ચાર જણને પોલીસે પકડી પાડ્યા છે અને પોલીસે આ સમગ્ર પ્રક્રિયા માટે અલગ અલગ ટીમ બનાવી હતી ત્રણ ટીમ બનાવી હતી એલસીબીની ટીમ નરસવાડી પોલીસની ટીમ અને સીપીઆઈની ટીમ ટોટલ પોલીસની આ અલગ અલગ ટીમો આરોપીને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી હતી એક આરોપીને ઘટના સ્થળ પરથી જ્યારે બનાવ બન્યો તે સમયે પકડ્યો હતો બીજા આરોપીને તેના ગામથી અને અન્ય ત્રણ આરોપીને સૌરાષ્ટ્ર તરફથી પોલીસ પકડી લાવી હતી પોલીસે કુલ છ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની છે તેમાંથી એક આરોપી છે તે હજી પકડ બહાર છે ચાર આરોપી પકડાઈ ગયા છે એકને સારવાર હેઠળ છે આમ છ છ આરોપીઓ ટૂંક સમયની અંદર જ પોલીસ પકડી જે કાર્યવાહી પૂરી કરશે આરોપીઓને ઝડપવાની આ ચાર આરોપીઓ આપણે તસવીર દ્રશ્યમાન થાય છે સંખેડા પોલીસ મથક કે લોકઅપમાં ફીટ છે સંભવતઃ કાલે કોર્ટમાં પણ રજૂ કરાશે આ ચકચારી છોટા ઉદેપુર સહિત સમગ્ર રાજ્યનો આ ચકચારી કેસ છે કે જેમાં માસુમ બાળકીઓ ધોરણ દસ અને ધોરણ બાર ની બાળકીઓ જે વેહિકલમાં પોતાના ઘર જવા માટે સ્કૂલેથી સામી સાંજે નીકળી રહી હતી બેસી હતી અને તે દરમિયાનમાં માત્ર એક કિલોમીટર અંતરે આ પિકઅપજીક પહોંચી અને તેઓ ની છોકરીઓને હાથ પકડી અને એને ખેંચી અને છેડતી કરવામાં આવી હતી અને એમાં દગાયેલી છોકરીઓ પોતાના સીડને બચાવવા માટે પોતાની હાથે જે બની રહ્યું હતું તેમાંથી બચવા માટે ચાલુ ગાડીએ ચાલુ પિકઅપ જીપમાંથી છલાંગ મારી રોડ પર પડી હતી જેમાં એક છોકરી છે તે અત્યારે વડોદરામાં સારવાર લઈ રહી છે અને માથામાં ક્યાંક ફ્રેક્ચર પણ છે એમ સંબંધિત સૂત્રો સાથે ચર્ચા છે તે મને જાણવા મળી રહ્યું છે અને આ બનાવમાં પોલીસે કુલ ચાર વ્યક્તિઓ ને અત્યારે કસ્ટડીમાં છે પોલીસ પાસે કવરઅપ કર્યા છે ગઈકાલે બે આરોપીઓ પોલીસે પકડ્યા હતા જેમાં એક સ્થળ પર હતો અને બીજો એક બીજા ત્રણ આરોપીઓ પણ પોલીસે આજે પકડ્યા જેમાં સુરેશ કાળુબીર સુનિલ કોયાજી બીર શૈલેષ રમેશ બીર અને જે અગાઉ પકડાયા હતા તેમાં અશ્વિન બીર અને ત્યાં ગઈકાલે અર્જુન બીર પકડ્યો હતો કુલ છ પૈકી પાંચ આરોપીઓ પકડી લીધા છે એક આરોપી પરેશ કિરણ બીર હજુ પકડવાનો બાકી છે જેના માટે ટીમો કાર્યરત છે એક જે પાંચ છે પકડાયા એમાંથી એક વ્યક્તિ છે તે દવાખાનામાં સારવાર હેઠળ છે ચાર વ્યક્તિ પોલીસ બોલી લાઈવ ના સ્ક્રીન પર આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ તસવીરો સર્વપ્રથમ અમે તમને બતાવી રહ્યા છે કે પોલીસ કાર્યવાહી ઝડપે ચાલી રહી છે હવે એક માત્ર આરોપી પકડવાનો બાકી છે ને પોલીસ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં એ પણ પકડાઈ જશે અને સમગ્ર કેસ છે એ કોર્ટમાં પ્રસ્તુત થશે અને આરોપીઓને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે એ સાથે રિમાન્ડ પણ સંભવ માંગવામાં આવશે એ પ્રકારનો માહિતી મળી રહી છે જો આપે બોલલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવશું